नमस्कार दोस्तों, हूँ छू जेडी गुजराती अने गरवा गिरनार मा एपिसोड बनावा माटे हूँ आव्यो छू। अने हाल जूनागढ़ना लाल डोरीना विस्तार में जे पहाड़ियों आवेली छे ए पहाड़ियों पर बैठा छी अमे। अने जारे तमे गरवा गिरनार अने जूनागढ़ में आओ छो, आम तो साधु संतोनी भूमि तो छे ज, पण साथे कवियों लेखकोनी पण आ भूमि छे। अने अहीं आवीने जो हूँ कोई लोक साहित्यकारने न मळूं तो अमारो प्रवास अधूरो गणाय, एटला माटे ज हूँ आजे आपने जे व्यक्तिथी मळवानो छूं એમનું નામ છે શિવરાજભાઈ વાળા અને લોક સાહિત્યકાર છે। શિવરાજભાઈ સ્વાગત છે આપનું। નમસ્કાર શિવરાજભાઈ, એવું શા માટે કહેવાય છે કે ગિરનારના દરેક પાણા પાણામાં ઈશ્વર છે? જીડી સાહેબ, આ ભૂમિની એક તાકાત એવી છે। પહેલાં એક એવી વાતથી હું મારા શબ્દોની શરૂઆત કરું તો જૂનાગઢથી નહીં કે કોઈ પણ જગ્યાથી માણસ એકવાર નક્કી કરી લે કે મારે સુસાઇડ કરી જવું છે, મારે આત્મહત્યા કરી જવી છે અને તૈયારી કરીને આવે કે જંગલમાં જઈને મારે મરી જવું છે, તો કોઈ પણ જંગલમાં આવા બનાવો બને છે બધી જગ્યાએ, પણ માત્ર ને માત્ર જૂનાગઢની એક જ ભૂમિ એવી છે જેને તમે આ એક ભૂમિને જેટલી રીતે લડાવો એવી રીતે લડી શકે એવી ધરતી। જૂનાગઢનો કોઈ માણસ આત્મહત્યા કરવા માટે નીકળે ને પોતાની પાસે કોઈ પણ વસ્તુ કે દવા છે કે દોરડું કોઈ પણ વસ્તુ નક્કી કરીને નીકળે અને ખાલી ભવનાથના ગેટની અંદર આવી જાય ને ત્યાં એનો વિચાર ફરી જાય, એટલી આ ભૂમિમાં તાકાત પડી છે। વાહ, આજની તારીખમાં હજી એવો બનાવ મારી દ્રષ્ટિ પ્રમાણે તો નથી જ બન્યો આ ભૂમિની અંદર। એવું નથી બન્યું કે કોઈ માણસ પછી બહારથી જે કાંઈ થયું હોય, વાત આખી જુદી છે। આની તાકાત એ છે, લાખો માણસો જ્યારે પરિક્રમાની અંદર અહીંયા આવે છે, લાખો માણસો શિવરાત્રિના મેળામાં આવે છે, ત્યાં સુધી બને ત્યાં સુધી તો કોઈ અણ બનાવ હજી બનતો નથી। એવું કહેવાય છે કે ભગવાન શિવને વાલામાં વાલી કોઈ ભૂમિ હોય તો આપણો ગિરનાર છે। વાહ શિવરાજભાઈ, આપ લોક સાહિત્યકાર છો અને લોક સાહિત્યકારની દ્રષ્ટિએ જ્યારે જૂનાગઢ અને ગિરનારનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આમ તો જેડી સાહેબ, શબ્દો પૂરા થાય ત્યાંથી જૂનાગઢની શરૂઆત થાય, વાહ વાહ એવું હું કહી શકું। કારણ કે સાહિત્ય છે એક બહુ મોટો દરિયો છે, પણ આ ગિરનાર અને આ ભૂમિની અંદર અમે રહી અને અમે નથી કહી શકતા કે આ ભૂમિની કેટલી વિશિષ્ટતાઓ છે। ગમે તેવા કોઈ પણ કાર્યોસર તમને થાક લાગે અને તમે કોઈ પણ જગ્યાએ માણસ ગમે ત્યાં બહારથી બિઝનેસ કરીને ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય, એમ તમે વિશ્વમાં કોઈ પણ ખૂણે અમે પ્રોગ્રામ કરવા માટે જઈ પણ જ્યારે જૂનાગઢની ધરતી અંદર અમે પગ અમારો પડે ને ત્યારે જ અમારો થાક ઉતરે છે। પછી વિશ્વની કોઈ પણ હારામહારી હોટેલ કે રેસ્ટોરન્ટમાં અમને ઉતારો મળે તો બે ચાર દિવસ મજા આવે। આ ભૂમિમાં જ્યાં સુધી આપણે આ ભૂમિની રજ આપણને ન ચોટે ત્યાં સુધી અહીં થાક ન ઉતરે, એ આ એ ભૂમિની તાસીર છે, આની આ ધરતીની આ માટીની મહેક એવી છે। અને એટલા બધા કવિઓએ આને લડાવ્યા છે, બહુ પ્રાચીન આપણો એક દુઓ આપને સંભળાવું, પણ સોરઠ પણ સોરઠ અમારી જગ જૂની, હન આગળ જૂનો ગિરનાર એ આયા વજડા હેજળ પીજે, એ અમારા નમણા નરને ઇનાર આઈ ભૂમિ છે સાહેબ। ત્યાં અહીંયા હાવજની ધરતી છે, અહીંયા સિંહો રહે છે। સિંહને ઘણા એવું કહે છે કે જંગલમાં મજા આવે એવું નથી, ગિરનારની આરે અને ગીરની આરે સાહેબ સિંહને લગાવ એવો છે, ખાલી એને અહીંથી દૂર લઈ જાવ ને તો 50% એનો વેટ ઘટી જાય। ઓહો, આ ઈ ભૂમિ છે। શિવરાજભાઈ, આપ લોક સાહિત્યકાર તો છો જ, પણ આપ જૂનાગઢના રહેવાસી પણ છો, આપનું બાળપણ પણ આ માટીમાંથી નીકળ્યું હશે, એ સમયમાંથી આપ પસાર થયા છો, તો કેવા અનુભવો રહ્યા છે જૂનાગઢની ધરતી પર આપના? મારો જન્મ ગિરનારની ઉગમની આમ તો દક્ષિણ સાઈડ કહી શકાય, બિલખા અમારું ત્યાં જ મારો જન્મ થયો છે, એટલે મારો જન્મ આ ભૂમિમાં થયો છે, એટલે તો પહેલાં મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું કે મને જૂનાગઢની ધરતીમાં જન્મ મને મળ્યો આ ધરતીમાં। અને બિલખા અમારું લોક સાહિત્યકારનું જો જોવા જઈએ તો બિલખા પ્રજ્ઞાની અંદર અમારા છેલ્લા 100 વર્ષમાં કોઈ લોક સાહિત્યકાર નથી અમારે કોઈ, પણ ક્યાંથી મારે હું આવ્યું એ કંઈ મને ખબર નથી, પણ અમારી ભૂમિ અમારી ભૂમિમાં એક તાકાત છે કે અમારી પાસે હોય કે ન હોય કોઈને આપી દેવું એ અમારી વિશિષ્ટતા છે। વાહ, બિલખાની ભૂમિ જેડી સાહેબ એવી છે કે જ્યાં ચેલીઓ વિશ્વ આખું જેને નોંધ લે કે 7 વર્ષનો બાળક પોતાના મા બાપ માટે પોતાના મસ્તકનું બલિદાન દે દાંત કાઢતા કાઢતા, એ બિલખા સિવાય ક્યાંય ખબર છે, એ ભૂમિમાંથી આવું છું, એટલે આ ભૂમિની તાસીર છે આપી દેવું। એક બહુ જૂનો દુઓ, નેક ટેક અને ધર્મની આ પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી અમારી સોરઠની અમીરા, આ આ ધરતીમાં નેક ટેક અને ત્યાગની અને બલિદાનની આ ભૂમિ છે, એટલે તો પેલા હું મારી જાતને ખૂબ
ભાગ્યશાળી સમજુ છું અને આપે આ બધું આવા જ સરસ કાર્યક્રમ કરો છો એ બદલ આપને પણ ધન્યવાદ આપું છું. શિવરાજભાઈ, અહીં જે માણસ રહેતો હોય અને એને સિંહના દર્શન ન કર્યા હોય તો પછી એનું જીવન અધૂરું કહેવાય. ક્યારેય જીવનમાં એવો અનુભવ થયો છે કે અહીંના રસ્તાઓમાંથી, શહેરમાંથી પસાર થતા હોય, ક્યારેક જંગલના રાજા લટાર મારવા નીકળ્યા હોય અને દર્શન આપી દીધા હોય? આમ તો મારું ગામ અહીંથી બહુ નજીક છે જીડી સાહેબ, એવું નથી બનતું કે 3 દિવસમાં 1 દિવસ મારી વાડીએ સિંહ ન હોય. હા, એને અસંખ્ય વાર, અસંખ્ય એટલે જેને ગણી ન શકાય એટલી વાર સિંહના દર્શન કર્યા છે. એક આપણી કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, પણ હવે આ યુગ પ્રમાણે સિંહોના ટોળા પણ છે અને એ હોતે દર્શન કર્યા છે અમે, અને હજી ધરાતા તો નથી. જેમ હજી જેટલી વાર દર્શન થાય એટલી વાર આપણી જાતને આપણે ભાગ્યશાળી સમજીએ છીએ. સિંહ છે અહીંના જે સિંહો છે, ઘણી વાર અમે સમાચારોમાં પણ એવું જોઈએ છે કે પશુનું મારણ કરી નાખ્યું. લોકોને ભલે નુકસાન થતું હોય પશુના મારણની દૃષ્ટિએ, પણ તેમ છતાં પણ જે લોકોની લાગણી છે અહીંના સિંહો પ્રત્યે, જંગલના રાજા પ્રત્યેની, એ અકબંધ છે. અહીંના લોકો એવું માને છે કે આ અમારા એક પરિવારનો સભ્ય છે, એ લોકો નવાઈ નથી પામતા. બરાબર છે. એમનું કારણ એ છે કે સિંહ પ્રત્યેનો જે અહીંની પોપ્યુલેશન, અહીંની જે પબ્લિકને જે લગાવ છે ને, એક માને દીકરા જેટલો હોય ને એટલો લગાવ છે. વાહ. એનું કારણ એ છે કે સિંહ એક પ્રાણી હું ન કહી શકું, જગતમાં જે કાંઈ હાલતું હોય, જે કોઈ પ્રાણી એને કહેતા હોય, પ્રાણી ન કહી શકું. કારણ કે જ્યારે જ્યારે તમારી દૃષ્ટિની સામે સિંહ આવે ને, ત્યારે સાહેબ તમને એમાં જગદંબાના દર્શન થાય એવી તાકાત છે. અને સિંહની અંદર જે ગુણો છે, એમાંનો જો એકાદો ગુણ આપણામાં આવી જાય ને, તોય આપણે ધન્ય થઈ જઈએ. વાહ. એની જે તાકાત છે, એ એવી જગ્યાએ બેઠો એને, કદાચ રાતમાં આપણે સાહેબ નીકળીએ ત્યાંથી, તો આપણને ખબર નથી ને, તો એ પોતે ઘોરકવા મળે છે, પોતે કહેવા મળે કે હું અહીં હાજર છું, મારાથી થોડોક છેટો આજ. આટલી બધી ખાનદાની જનાવર છે. અને મેં એવું પણ સાંભળ્યું છે અહીંના લોકો પાસેથી કે સામાન્ય રીતે જો સિંહ તમને સામા મળી જાય છે તો એ તમને નુકસાન નથી કરતા. કોઈ દી નહીં, કોઈ દી નહીં, જ્યાં સુધી લોકો એને છંછેડવાનો પ્રયાસ ન કરે. એને બહાર કોઈ છંછેડે, બહારથી કોઈ એને હેરાન કર્યો હોય, એને પાણા માર્યા હોય, એની માથે લાઇટું કર્યું હોય. એક તો સાહેબ હું આપના માધ્યમથી એવું કહેવા માગુ છું કે સિંહને હેરાન કોઈ દી ન કરે, ને એનું મુખ્ય રીઝન એ, એક તો રાજા છે. બરાબર, રાજા છે પણ મજબૂર છે. આપણે ગાડીમાં છીએ, એ નીચે છે, એટલે આપણે એની માથે પાણો મારી લઈએ, લાઇટ કરીએ, એને હેરાન કરીએ, પછી એ એનું વળતર ન વાળી રહીએ ને, ત્યાં સુધી રાજાનો સ્વભાવ છે કે પોતાના એને પોતાને તકલીફ થાય, અને તકલીફમાં તકલીફમાં છેલ્લે હાવજનું મૃત્યુ થઈ જાય છે. ઓહો, હાવજ મરી જાય છે. જો એ એના વળતર રૂપે આપણી માથે જો પ્રહાર ન કરી શકે તો એ મરી જાય છે, અને પ્રહાર કરી નથી શકે એનું કારણ એ, આપણી પાસે ગાડીઓ હોય છે, આપણે સીધા સીધા નીકળી જાય છે. અને એ પોતાની માથે જે બનેલો બનાવ છે એ કોઈ દિવસ પોતે માફ કરતો નથી, એટલે પોતાની પોતાની માથે લીધા કરે, છેલ્લે હાવજ મરી જાય છે. એટલે આવડું ભયંકર પાપ માણસ સિંહને પજવણી કરે ને એમાં કરે છે. શિવરાજભાઈ, આપ લોક સાહિત્યકાર છો, આપનો મનગમતા કોઈ છંદ અથવા કોઈ ભજન હોય તો આપ, હું ઈચ્છું છું કે આ ગિરનારની પહાડી ઉપરથી આપ લલકારો. એકાદો છંદ આપણે, આમ તો ગિરનારમાં બેઠા છીએ આપણે, અને ભગવાન શિવને યાદ ન કરીએ તો આપણે પણ અધૂરું કહેવાય, એટલા માટે ભગવાન શિવને જ યાદ કરું. ચરચરી છંદ બ્રહ્માનંદજીનો લખેલો, અને શંભુપુરીજી મહારાજનો લખેલો છંદ, અને એમની જ યાદ કરું. એકાદો છંદ આપને સંભળાવું. મારી શરૂઆતનો મારો પહેલો છંદ હું આ શીખો હતો પ્રોગ્રામમાં, એટલા માટે. કેસેલ શ્રંગ શ્રમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન લઈ ત્રય લાલ ચંદન સે કોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ બુટ્ટે વરસાજે મુંડન કી કંઠ માલ વિરસદ હરદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હરદયાલ રાજે એ બમ 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 ડમરુબાદ બમ 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 ડમરુબાદ બમ મમ મમ ડમરુબાદ નાદ વેદ સરસુસાજ શંકર મહારાજ યાજ તાંડવ નાચે ભોળો મહારાજ યાજ તાંડવ નાચે. શિવને કવિઓને જુદી જુદી રૂપમાં શિવના દર્શન થયા છે, એટલે જે જે કવિઓને જેને જે રીતે દેખાણા એણે એ રીતે, અમારા ભગત બાપુ કવિ કાક દુલાભાઈયા કાક, એણે શિવને જુદી રીતે વર્ણન કર્યું. એનો એકાદો છંદ આપણે સંભળાવું. કે હાડાડમ ખાડાડમ બ્રહ્માંડ હલે ડાડાડમ ખરડા કરડાક બજે જળડમ ધગજાલ કરાલ જરે સચરમ ગડડમ ગડસાજ સદે ધરણી કાડડમ હરડમ ભૃગનાથ ગજત હરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે મારો કામ પ્રજાલન નાચ કરે. આ રીતે ભગવાન શિવને કીધા, એમ બધા પોતપોતાની રીતે વર્ણન કર્યા. પણ ભોળોનાથ આપણું હૃદયનું પાત્ર છે, ભોળોનાથ આપણો બાપ છે, અને સનાતન ધર્મનો બાપ છે, એટલે એ વાલો બહુ છે, એટલા માટે એમની યાદી આપણે કરી.
શિવરાજભાઈ, સાધુ સંતોની આ ભૂમિ છે. ભારતમાં ગમે ત્યાં કોઈ સાધુ સંત પરિભ્રમણ કરીને આવે, પણ જો ગિરનારમાં આવીને તપસ્યા ન કરે તો એ અધૂરું કહેવાય. 100% આ ભૂમિ છે ને, એક સિંહ, સંત અને શિવ, ત્રણેયનો સમન્વય, 300નો સમન્વય એટલે ગિરનાર. અને ગિરનારની ભૂમિમાં એવા સંતો અહીંયા બેઠા છે, એવી પોલાણું આ ગિરનાર આખો એમ કહે છે આપણા વડીલો કે પોલો છે, અને આની અંદર હજારો વર્ષથી જૂના અંદર બેઠા બેઠા જોગીઓ તપ કરે છે. એના દર્શન ભાગ્ય ક્યારેક ગિરનારમાં પરિક્રમામાં અને શિવરાત્રિના મેળામાં થાય છે માણસોને. અને મેળામાં માણસોની જે ભીડ જામે છે, પરિક્રમામાં માણસો હેરાન થઈ અને પણ આવે છે, એનું માત્ર ને માત્ર કારણ આ છે કે આવા સંતોની ભૂમિમાં ખાલી આપણે જઈએ અને એની રજ આપણને લાગી જાય ને તો આપણે પાવન થઈ જાય એવી ભૂમિ છે. બીજું એ શિવરાજભાઈ કે ભવનાથ તળેટીનો એક આખો અલગ અહીંયા મહિમા છે. જેમ આપણે પહેલાં પણ વાત કરી કે જ્યારે ભગવાન શિવ અહીંયા આવ્યા તો ભગવાન શિવને પણ ગિરનારની ભૂમિ આકર્ષિત કરી લીધા. હા હા, કારણ કે અહીંયા તમામ અખાડા જેને સાધુ સંતોની અંદર અખાડા હોય છે, ગોદળ અખાડો છે, અગ્નિ અખાડા છે, એમ તમામ સંતોને આ ભૂમિ બધાને સંતોને વાલી છે અને ભૂમિને સંતો વાલા છે. બે સામે સામું બેયનો નાતો, જે આમ તો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આને આ પર્વતને આમ તો હિમાલયના દાદા કહેવાય છે. વાહ, હા, એટલો જૂનો પર્વત છે આ. અને એની આ સાધુ વગરનો ગિરનાર ન શોભે અને ગિરનાર વગરનો સાધુ ન શોભે એવું કહી શકાય એમ આ એ ભૂમિ છે. ઘણા બધા કવિઓ, લેખકો અને સાહિત્યકારો આ ભૂમિ આપ્યા છે. આપ પણ સાહિત્યકાર છો, આવનાર ભવિષ્યમાં આપને શું લાગે છે, સાહિત્ય શું છે આવનાર ભવિષ્ય માટે? આ ભૂમિ તો સાહિત્ય પ્રદાન પહેલેથી થતું આવે છે અહીંયા, પણ આપ જે મને પ્રશ્ન કર્યો બહુ સરસ પ્રશ્ન છે. ને જીડી સાહેબ, મારે આપને આપના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી મારે જગતને કંઈક કહેવું છે કે સાહિત્ય છે ને, એ બાળક, નાનું બાળકને પોતાની જનેતાનું ધાવણની જેટલી જરૂર હોય ને એટલું મનુષ્યને સાહિત્યની જરૂર હોય છે. વાહ, કારણ કે પોતે કઈ જ્ઞાતિનો છે, એના પૂર્વજો કોણ થઈ ગયા છે, એને કેવું જીવવું જોઈએ, એ વાતો એટલે સાહિત્ય આપણું. પછી એના પરંપરામાં શું છે, ક્યાં સંતની પાસેને બેહવું જોઈએ, કેવા માણસની પાસે બેહવું જોઈએ, ક્યાં ન બેહાય, ક્યાં બેહાય, કોની પાસે ઊભું રહેવાય, કોની પાસે ન રહેવાય, આખું જીવનની એક એક પળની અંદર કઈ રીતે મારે રહેવું ને એની નિશાળ હોય ને એટલે સાહિત્યકારો છે, સાહિત્ય છે. પણ આજનું પરિસ્થિતિ એવી થઈ છે, હું મારા એકને બાદ કરી અને જો વાત કરું, કારણ કે હું ઘણા બીજા બિઝનેસોમાં પણ સંકળાયેલો છું એટલે મારે આર્થિક એટલી બધી પ્રોગ્રામની એવું નથી કે ભાઈ પ્રોગ્રામનું કાંઈ આવે અને મારા પરિવારનું ગુજરાન હાલે એવું મારે નથી. પણ જે સેલિબ્રિટી થઈ ગયા એમને પણ હું એક બાજુ રાખી એના વાત કરું છું કે જે નાના નાના લોક સાહિત્યકારો છે, જે કાંઈક મથી મથી અને હારી હારી વાતો જગતને, હારા હારા છંદો, હારા હારા દુવાઓ આપે છે. આજે પબ્લિક, આજે માણસોનું દોડ છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીજ ઉપર ગઈ છે, તો એવું તમે મને એમાં એક પણ પોઈન્ટ બતાવો કે એના એક પણ એવું હોય કે ભાઈ માણસનું કાંઈક જીવનમાં કલ્યાણ થાય એવો એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મને પોઈન્ટ બતાવો, એક પણ નથી. છતાં બાળકો એ બાજુ આવેલા જાય છે, તો એને વાળવા માટેનું માત્ર ને માત્ર જો આપણે કોશિશ કરીએ તો લોક સાહિત્યથી જ વળી શકે. હની સિંહમાંથી હલ્દીના મેદાનમાં લેવા માટે રાજભા ગઢવી જેવા લોક સાહિત્યકારની આ ધરતીને જરૂર છે. અને એવા સાહિત્યકારોને, સમાજને જો આવા સાહિત્યકારો નહીં મળે તો એક સમાજ ઊંધી દિશા તરફ વયો જાય, અને આવા સાહિત્યકારો જો સમાજને જોહે તો એનું પહેલું વસ્તુ કે નાના નાના લોક સાહિત્યકારો છે 2000, 4000, 5000ના પ્રોગ્રામો કરે છે, જે આયોજક કે કોઈ ગામના કે કોઈ પણ માણસ આયોજન કરે તો એમાં 2-5-10 લાખ રૂપિયા બગાડી નાખે, પણ કલાકારને દેવામાં 2-4 હજાર રૂપિયાનો લોભ થાય છે. અને એ એક માત્ર પોતે એમ કે ભાઈ ફલાણા કલાકાર તો મારો પર્સનલ સંબંધ છે, એ થોડો મારી પાસેથી લેવાનો, આવો જે માણસને અંદર ખોટો વિચાર આવે છે ને એમાં નાના નાના સાહિત્યકારો છે ને એ લુપ્ત થતા જાય છે, બીજે ધંધે ચડતા જાય છે. એટલે મને આવનારો સમય થોડો ખરાબ દેખાય છે, એટલે સમાજને મારે રિક્વેસ્ટ છે કે આવા નાના કલાકારોને 2-4 હજાર નહીં, 5 હજાર વધારે આપી અને એને પ્રોત્સાહિત કરો, કારણ કે એ તમારા બાળકને અને તમારા ભવિષ્યને એ ઉજળું કરી બતાવશે. તો મને રાજભા અને તમારા જેવા સાહિત્યકારો અને ભીખુદાનભાઈ પણ આ ધરતીમાંથી છે, આવા ઘણા બધા સાહિત્યકારો પર પૂરેપૂરો ભરોસો છે કે આ જે ભીડ છે એનો યુટર્ન મારી લેશે. હા, એમાં થાય એટલું, બાપુ મોરારી બાપુ છે, આવા મહાન સંતો છે, અમારા શેરનાથ બાપુ છે, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ છે આ ધરતીમાં, પછી કાશ્મીરી બાપુ છે, ગધેથર લાલ બાપુ છે, આવા સંતોની વાહે વાહે અમે થોડા થોડા હેલા જઈએ છીએ. આખું જગત હું એમ કહું છું કે ન સુધરે, પણ આપણાથી 2-5 જણા કલ્યાણ, આપણું 2-5 જણાનું જો આપણા શબ્દોથી થઈ જાય તો ઈશ્વર આપણા માટે રાજી થઈ જાય, એના માટેની આ મહેનત છે. શિવરાજભાઈને સાહિત્યનો રંગ ક્યારથી લાગ્યો? મને, મારો બહુ નાનો હતો અને બિલખાની અંદર નાના નાના પ્રોગ્રામ, એક તો અમારું ગામ એટલે 1300ની વસ્તીનું બાજુનું મારું ગામડું ઉમરાળા, એમાં 11 કલાકાર,
તેરસોની વસ્તીમાં 11 કલાકાર બધાય ભજનિક, અને બધાને બે બે ભજન આવડે, એટલે 22 ભજન અમારા ગામને કન્ટિન્યુ મળ્યા હતા. પ્રોગ્રામ અમારા ગામમાં નક્કી થયેલો, 22 ભજન તો સાંભળવાના, બધાને બે બે જ આવડે. લોક સાહિત્યકાર તરીકે હું એટલે છેલ્લે વારો વારો આવે, છેલ્લો પ્રોગ્રામ છેલ્લે એમ કે હવે બધું બંધ કરવાનું, ચાલ તું બોલી જા. અને ત્યારે હું બોલતો, એમાં લાખણસિંહભાઈ ગઢવી જૂનાગઢ બહુ વિદ્વાન લોક સાહિત્યકાર અને બહુ ખોજી માણસ, એમને જ્યારે મેં સાંભળ્યા ત્યારે અંદરથી પ્રાર્થના થઈ કે વાહ ભગવાન ખૂબ કેટલું સારું બોલે છે. અને હનુમાનજી મહારાજની અમારે બિલખામાં જગ્યા છે, ત્યાં એમનો પ્રોગ્રામ, એ જગ્યાએ જઈ અને મેં લાખણજીભાઈને સાંભળ્યા, ત્યારે હું બહુ નાનો અને મારી આર્થિક સ્થિતિ બહુ નબળી, એટલે અમે સાયકલ લઈને બે દોસ્તારો ગયેલા, મારી 12-13 વર્ષની ઉંમર. લાખણજીભાઈને મળવા માટે જ્યારે હું અંદર ગયો ને, ત્યારે એને માણસોએ ઘેરી લીધા હતા, એટલે મારે એને હાથ ન મિલાવ્યો. અંદરથી એવું થયું કે આટલું બધું સરસ બોલે છે તો આને હાથ મિલાવવો જોઈએ, આપણે એને આભાર માનવો જોઈએ. મને એ નહોતી ખબર કે મારી ગરીબી છે એ મને ત્યાં નહીં પહોંચવા દે, મારી ઉંમર નાની છે એટલે મને નહીં પહોંચવા દે. કોશિશ કરી ન જવા દીધો ને, એટલે હનુમાનજીના મંદિરની પાસે જઈને મારા 2-4 આંખોડા પડી ગયા કે હનુમાનજી મહારાજ આની પાસેથી મારે કાંઈ લઈ નહોતું જવું, હું તો ખાલી શાબાશી આપવા માટે હાથ મિલાવવા માટે ગયો. અને મારા આંખોડા હનુમાનજીએ સીધે સીધા ટ્રાન્સફર કર્યા કે ભગવાનને ખબર, એણે મારો નાદ સાંભળી લીધો અને એણે એવું કીધું કે જા તું લાખણસિંહને હારે બોલવા બેસી જા ને, આજે લાખણસિંહભાઈની હારે હું બોલું છું, એ મારા ભાગ અને હનુમાનજી મહારાજની કૃપા છે. ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ અને ઘણા બધા લોકોએ મૈત્રક વંશ હોય કે પછી ગુપ્ત વંશ હોય, આ તમામ લોકો અહીંયા શાસન કર્યું, ને પછી છેલ્લે મહાબત ખાન ત્રીજા સુધીની સફર છે. એક સાહિત્યકાર તરીકે જો ટૂંકમાં વાત કરવી તો આપ કેવી રીતે કરશો? છેલ્લા નવાબ, મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા નવાબ જૂનાગઢમાં શિકાર કરવા માટે જ્યારે નીકળ્યા, અને અમારું જૂનાગઢનું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં જઈને પોતે ફાયરિંગ કરી અને કોઈ હરણને કે કોઈ પણ જનાવર કયું હતું મને ખબર નથી, પણ એમની ઉપર જ્યારે ફાયરિંગ થયું અને બહાદુર ખાન ફાયરિંગ કરી અને એને માર્યું, એટલે ઇન્દ્રેશ્વર મંદિરના મહંત બહાર આવી અને જોયું કાંઈ ધડાકો થયો, એણે જોયું તો એક બાજુ તડફડતું હતું જનાવર ને એક બાજુ મહારાજ ઊભા હતા. એણે કીધું કે આપ તો રાજા છો અને આ રયત કહેવાય, આની ઉપર તમારે હથિયાર ન ઉપાડાય. અને જે કાંઈ શબ્દો કીધા, હવે કયા શબ્દો ત્યારે ઉલ્લેખ થયો હોય છે, એણે સીધે સીધી બે હાથે પોતાની બંદૂકને ભાંગી નાખી અને પછી એમ કીધું કે આનું શું કરશું, એટલે એ ત્યારે, કારણ કે આ તો સંતોની ભૂમિ છે, એવો મહાન સાધુ હતો, એણે કીધું કે આને હું પાછું ઊભું કરીને હાલ તો કરી દો પણ આજથી પ્રતિજ્ઞા લે હું કોઈ દિવસ શિકાર નહીં કરું. એટલે એ હરણની ઉપર એણે હાથ ફેર્યો, હરણ હતું એવું થઈને વયું ગયું. ત્યાંથી એણે પોતાની બંદૂક ભાંગી અને જૂનાગઢની અંદર મુસલમાન રાજવીએ પહેલો હુકમ એવો કર્યો તો મારા રાજ્યની મારી હદની અંદર કોઈ દી કોઈ શિકાર ન કરો. વાહ, આવા પણ ઇતિહાસમાં ઘણા બધા દાખલાઓ છે. છેલ્લે સુધી પછી પોતે ઇન્દ્રેશ્વરને માનતા અને પોતે હિન્દુ ધર્મની અંદર સાધુ જેવું જીવન છેલ્લે સુધી બહાદુર ખાન જીવ્યા છે. વાહ, શિવરાજભાઈ આપે એક સરસ વાત કરી કે 1300ની વસ્તીવાળું આપનું ગામ, એમાં 11 કલાકારો, છેલ્લો વારો તમારો અને દરેક કલાકારને બે ભજન મોઢે, તો એમાંથી એકાદું ભજન તમે ગાઈ લો. ઓહો, એ ભજન જૂના 25 વર્ષ જૂના ભજન સંભળાવું, આપણને સંભળાવું, યાદ કરું. કે વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે, ઓ જી હું ભજન નો કલાકાર જ નથી પણ ઈ સુર હજી મગજ માંથી નથી જતો. અને આ ભજન અમે ઉત્તર ગુજરાતમાં પણ ઘણું બધું સાંભળ્યું છે. શિવરાજભાઈ ખૂબ ખૂબ આભાર, આપ અહીંયા સમય કાઢી અને મારી સાથે અહીંયા આવ્યા, સરસ મજાનો આપે ઇન્ટરવ્યુ આપ્યો, અને આપ સાહિત્યકાર તરીકે આમ જ જીવનમાં પ્રગતિ કરતા રહો, જે પેલી ભીડ છે અને અળવેકથી પછી વાળી લેજો. ખૂબ ખૂબ આભાર. અને આપ છેલ્લે હું આપને એ કહું છું કે આપ જેવા નવ યુવાનો આવા સરસ ઇન્ટરવ્યુ કરી કરી અને સમાજને સારી સારા વ્યક્તિઓના સારા સારા વિચાર જગત સુધી આપ પહોંચાડો છો, એ બદલ ખૂબ ખૂબ આપને અભિનંદન છે. અને આવું કરતા રહેજો, જ્યાં જ્યાં હેલ્પની જરૂર પડે ત્યાં અમારાથી જે કાંઈ થાય એ આપની હેલ્પ. થેન્ક યુ સો મચ શિવરાજભાઈ. તો મિત્રો, શિવરાજભાઈ વાળા હતા લોક સાહિત્યકાર આપણી સાથે. આવતા સપ્તાહે કોઈ નવી વ્યક્તિ સાથે આપને રૂબરૂ કરાવીશ. ત્યાં સુધી જોતા રહો આપ બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.